Namo Dove Sauriyantanam, Namo Dove Sauridanam, Namo Dove Sauairiyanam, Namo Dove Saujayanam, Namo Dove Sautrikalavati Savanam, Omkara Mindu Sanyukta Nityam Jayanti Yogina, Kamadam Mokshadam Chayum Karayi Namo Namo, Manginam Bhagavanu Yoro Manginam Gautamavini, Mangalam kun kundari ujendra mursu mangalam namasana vishmanai. Svanu bhutya chakasti jit sohai bhavaya sarvama. Vihau niyutha nidata. Bijo par jivi rite jnana gunma vyavar kayo. O chanu. Bandhajun. Jivi rite दशम गुणों व्यवहार केवाम आवे जीवी रीते श्वेत गुणती भरेला स्वभावारी तेज खड़ी गुणती पीता नहीं पर जब ना स्वभाव नहीं प्रणति भीन रूपे खड़ी नहीं प्रणति કોની દોળી કરે કોની દોળી દોળી પોતે પોતાને કરે ગરદર્વના સ્વભાવે એની પ્રવૃત્તિ ભીત રંગ એ કે છે કે પરદ્રના સ્વભાવે નહીં પ્રણમતો રંગ અને પિતાની પરદ્રને પોતાના સ્વભાવે નહીં પ્રણમાવતી ખડી ખડી પોતી પરથી નહીં પ્રણમતી અને પરને નહીં પ્રણમાવતી જીતાની પંદુજન નિમિત્ત છે નિમિત્ત એટલે વસ્તુ છે બસ ભીતને ધોળી કરે છે અને ભીતને લઈને ધોળી થાય છે ભીતને ધોળી કરે છે એમ નહીં અને ભીતને લઈને ધોળી છે એમ નહીં ધોળી ધોળીને લઈને છે એને ભીત નિમિત્ત કહેવામાં આવે છે જેવા પોતાના સિદ્ધિ પરિણામ એવું પ્રત્યે ખડી જેને નિમિત્ત છે ભીતાદી જેવા ભીતાદીના સ્વભાવના પરિણામ બળી ઉપરતા થશે ભીતાદી પરદ્રવ્યને સ્વભાવથી શ્વેત કરે છે પરદ્રવ્યને ખડી શ્વેત કરે છે રંગ પરને ચડે છે રંગ લુંગડાને આપે છે કલઈ આવીને આપે છે કલઈ એ બધો વ્યવહાર કથન છે કલઈ પોતેની રીતે પરણવે છે એમાં ખાલી કે વાટકાના અસ્તિત્વનો અંશ નથી તેમ તે ખાલી પોતે પરણતી બીજાને પરણમાવે છે બીજાને ધોળી કરે છે એમ નથી એમ વ્યવહાર કરવામાં આવે છે પરદર્વને પોતાના સ્વભાવથી શ્વેત કરે છે એમ વ્યવહાર કરવામાં આવે છે કેમ કે ખડી ભીત થવામાં નિમિત્ત છે જેથી એને વ્યવહારથી એમ કહેવાય ખડીએ ભીતને દોડી દે એવી રીતે દર્શન ગુણથી ભરેલા સ્વભાવ વાળો આત્મા દર્શન ગુણથી ભરેલો સ્વભાવ વાળો
આત્મા પણ પોતે પુદગાદી પરદના સ્વભાવે નહીં પરમતો, દેખવા વખતે પણ પરદ્રવ્યને દેખવા કાળે પણ પરદ્રવ્યપણે નહીં પરમતો. પરદ્રના સ્વભાવે નહીં પરમતો, પરને દેખવા ટાળે પણ. શરીરને આત્મા દેખવા ટાણે પણ, જ્ઞાન શરીર રૂપે નહીં પરમતો. દર્શન ગમતી ભરેલા સ્વભાવ બીજાને નહીં પરણતો થવો, અને પૂદગાળી પર્વને પોતાના સ્વભાવ નહીં પરણમાવતો, પોતે પરૂપે નહીં થતો અને પરને પોતા રૂપે નહીં પરણમાવતો. ફક્ત નિમિત્ત બિન સંબંધથી કહેવા માંગે એ વાત તદ્દન ખોટી છે. નિમિત નિમિત્તથી કસમ એ ધોળી એને કરે છે, એ ધોળી થાય છે. રંગથી કપડું રંગાય છે અને કપડું રંગવાળું થાય છે, એ તો વ્યવહાર માત્ર કસમ છે. રંગ કપડાને અડતું નથી, કપડું રંગને અડતું નથી, રંગ કપડા વડે પરમતો નથી, કપડું રંગ પણ એ પરમતું નથી. અને કપડાને રંગ કર્યો એમ વ્યવહાર કહેવામાં આવે છે. ઉદ્ગલાની પરદેશને પોતાના સ્વભાવ નહીં પરમાતો. દર્શન ગુણ ઉદ્ગલાની પરદેશ જેને નિમિત્ત છે, પર જે દેખે છે તે દર્શનને નિમિત્ત કહેવામાં આવે. દર્શન જેને દેખે છે તે ચીજને દર્શનમાં નિમિત્ત કહેવામાં આવે. અથવા તે દર્શન નિમિત્તપણે પરમતું નથી અને એને નિમિત્તપણે પૂતે છે એને પણ પરમાવતું નથી. ભીતને સફેદ નિમિત્ત છે, સફેદ ને ભીત નિમિત્ત છે, છતાં સફેદ ભીતપણે થતી નથી અને ભીતને સફેદપણે કરતી નથી. પોતે પુદુરાની ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપરતો થકો ચેતા સ્વરદને પોતાના પ્રભાવે ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપરતો થકો ચેતયતા પોતાના દર્શન ગુણથી પરણમે છે. પોતાના દર્શન ગુણથી પરણમે છે. ગીતને જેને દેખે તે રૂપે પરણતો નથી. દર્શન ગુણ જે ચીજને દેખે છે તે ચીજ રૂપે દર્શન ગુણ થતો નથી. તેમ તે ચીજને દર્શન ગુણ પણ થવા દે થતું નથી. જેને દેખે તેને દર્શનરૂપ થતું નથી, જેને દેખે તે દર્શનરૂપ થતું નથી, જેને દેખે તે દર્શનરૂપ થતું નથી, જેને દેખે તે દર્શનરૂપ થતું નથી. ફક્ત નિમિત્ત નિમિત્ત વ્યવહાર કહેવામાં આવે છે. આય આય વળગ્યા નિમિત્ત છે કે નહીં નિમિત્ત નિમિત્ત, પણ નિમિત્ત એને કરે શું? રંગ કપડાને અડતો નથી. કપડાને રંગ દેવાય કઈ ચીજ ને જોડે છે
રામપુર જોઈએ, રામપુર અપાર મંદિર ની સામે છે. રંગ ચડાવે પેલા કપડા ને કઈ બીજું ચડાવે, પછી રંગ અડે નહી તો અડતો જ નહી. અહીં તો કે આમ તો અડતો નથી. વરુણાનંદ સ્વભાવ પણ એ કરતો હતો. દર્શન જેને નિમિત્ત છે, દર્શન ગુણ દેખે તેને નિમિત્ત છે, એવા પોતાના સ્વભાવના પરિણામ ઉપરતા એ દેખનાર થી જે દેખાય છે તે પોતાના સ્વભાવ પણ પરણતી હતી. ભૂગાળી પરદડને પોતાના સ્વભાવથી દેખાય છે એ પરદ્રવ પરણતી ચીજ અને શ્વેત પરણતી ચીજ કે દર્શન દેખનારી ચીજ એ દર્શન એને દેખે એથી એ રૂપે પરણે પરણમાવે એમ નથી. તેમ દર્શન ને એ નિમિત્ત છે, માટે દર્શન ભીતપણે પરણમે પર દેખે તે રૂપે પણ મેં એમ નથી. ભાઈ લોકો નો વ્યવહાર ભૂલી જાય. પોતાના સ્વભાવ થી દેખે છે અથવા સ્પર્ધે છે. જીવ ગુરુ ને પંચ પરમેશ્વરી ને જીવ શ્રદ્ધે છે તો એ શ્રદ્ધે છે એ શ્રદ્ધા ગુણ પંચ પરમેશ્વરી ને પરમેશ્વર પણ થતો નથી. તેમ પંચ પરમેશ્વરી શ્રદ્ધા ગુણ રૂપે થતા નથી. બે જુદી જુદી ચીજ છે, એકબીજાને નિમિત્ત કેમ એ વ્યવહાર છે. નિમિત્ત થી પણ થાય છે એમ નથી. પરમેશ્વર પ્રભુની ભક્તિ માનવું એ માનતા ને એ નિમિત્ત છે, પણ નિમિત્ત હોવા છતાં એ માનતા નિમિત્તપણે પરંતુ નથી. માનતા માનતા પણ એ પણ મેં છે, અને જેની માનતા કરે છે એ નિમિત્ત પણ એ પ્રવૃત્તિ નથી, શ્રદ્ધા પણ એ પ્રવૃત્તિ નથી, એ તો પોતાના પણ એ પણ મેં છે. હા, એ કરતો નથી. નિમિત્ત મેં નથી, એને ભાષે છે વ્યવહાર, ભાષે છે વ્યવહાર, એને નીચે માને છે. આમરાને ભાઈ ઉટકતી નથી, ઉટકવાની ક્રિયા થાંભળા રૂપે થઈ નથી, ને થાંભળું ઉટકના ક્રિયા રૂપે થઈ નથી. ઉટકવાની ક્રિયાને થામ નિમિત્ત કહેવાય, તેમ થામને ઉઠવાની ક્રિયા નિમિત્ત કહેવાય. છતાં એકબીજા એકબીજાને રૂપે થતા નથી. હરે કામ એક દર આખો દરેક બીજા દર ને અડે છે, માને છે. આ એક શરીર નો એક અવયવ બીજા અવયવ ને અડે આમ, એ આનું પરિણામ પ્રણતા આને લઈને આ પ્રણમે છે એમ નહીં. આ તો ફક્ત એ પરિણામ નિમિત્ત કહેવાય.
અનાપ્રમાણમાં એ નિમિત્ત, અનાપ્રમાણમાં આ નિમિત્ત. નિમિત્ત એટલે કે કઈ કરી શકતો નથી. સારી વાત છે. આખો થી અભિમાન રુદ્રાદી પદ્ધરને પોતાના સ્વભાવથી દેખે છે, એને પોતાના સ્વભાવથી દેખે છે, એમ કેવો એ વ્યવહાર છે? દર્શન ગુણ પોતાના સ્વભાવથી વર્ણ આશ્રય વિના વર્ણે દેખે છે, એ પોતાના સ્વભાવથી દેખે છે, એમ કેવું વ્યવહાર છે? કારણ કે પરને દેખો નથી, પોતાને પોતે દેખે છે. કારણ કે જેના અસ્તિત્વમાં બીજાનું અસ્તિત્વ આવતું નથી. જેની હયાતીમાં બીજા ગુણની હયાતી દ્રવ્ય આવતી નથી. આંખનું કામ છે લુગડા ધોવામાં ધોકો લુગડાને અડતો નથી. ધોકો લુગડા પણ થતો નથી. એમ લુગડું ધોકા પણ થતો નથી. ધોકો ધંધા ધંધા દંડો છે એ બીજાને મારે છે, એમ કેવું એ વ્યવહાર છે? છતાં દંડો દંડાના પ્રમાણમાં છે, અને દંડો જેને મારે છે એમ દેખાય છે એ એના પ્રમાણમાં છે. એને દંડો નિમિત્ત કહેવાય, અને દંડાને નિમિત્ત કહેવાય. નિમિત્ત કહેવાય એટલે કે નિમિત્તિ થાય એમ નહીં. નિમિત્ત કહેવાય એટલે નિમિત્તથી થાય એમ નહીં, ફક્ત એકબીજાનો નિમિત્ત નિમિત્ત સંબંધ વ્યવહાર કરવામાં આવે છે. આખો જી આ કામ કરે ડબ્બામાં ઘી ભરેલું છે, ડબ્બામાં કે બરણીમાં ઘી જે બહાર નીકળે છે, એ ઘી બહાર નીકળે છે એને હાથ અડતો નથી. હાથ નિમિત્ત કહેવાય, અને હાથને ઘી બહાર નીકળે નિમિત્ત કહેવાય. એકબીજાને એકબીજા અડતા નથી, એકબીજાને એકબીજા ખોડા કરતા હાથથી ઘી નીકળતું નથી. પળી પળીથી ઘી નીકળતું નથી. બરણીમાં હાથનું છે, હાથનું સમજાતા હાથથી કેરીનું આત્મા નીકળતો નથી. દેખનાર આત્મા એમ દેખે છે, એ દેખવા પણ દેખનાર થતો નથી, અને દેખાય છે એ દેખવા પણ થતી નથી. ફક્ત એકબીજાને નિમિત્ત કહેવામાં આવે છે, એટલો વ્યવહાર કરવામાં આવે છે, પણ એ વ્યવહાર થતો નથી. આખો દી કામ કરે બાપુ, હું એકલો નથી.
પણ એટલો દ્રઢ નથી, અનંત દ્રઢ છે. અનંત દ્રઢ છે તે તેના સકાળની પર્યાય વિનાનો દ્રઢ નથી. અનંત દ્રઢ છે તે તેના વર્તમાન સકાળના પરિણામ વિનાનો દ્રઢ નથી. હવે વર્તમાન પરિણામ વિનાનો દ્રઢ નથી તો બીજું દ્રવ્ય એને શું કરે? અને બીજું દ્રવ્ય પણ પોતાના વર્તમાન પરિણામ પરમે છે, એને બીજું દ્રવ્ય એને પરમાવે છે એ રીતે. આ શું વાત છે? લાકડીથી કપડું આમ ઊંચું, બહુ ઊંચું હોય, ઊંચું કરે છે. રંગ બહુ જ રંગ છે. કે છે કે લાકડી એને અડી નથી, લાકડી એ લાકડી પણ એ પરણી એમને રહી છે, અને કપડું એના રંગે ઊંચું થઈને એના પરણમીની પર્યાયથી પરણ્યું છે. એ દંડાને કપડું નિમિત્ત કહેવાય, અને કપડું રંગાય તેને નિમિત્ત કહેવાય. પણ એકબીજા પણ એ અડતા નથી, પ્રણમતા નથી, પ્રણમાવતા નથી. હા, આખો બીજા કામ કરે. જ્ઞાની મેળવી થાય છે. કામ એટલે શું? પર્યાય. પર્યાય એટલે શું? તે દ્રવ્યની તે કાળની અવસ્થા. તે અવસ્થા વિનાનું દ્રવ્ય ત્રણ કાળમાં હોય નહીં. તે દ્રવ્ય તેની અવસ્થા વિનાનું હોય નહીં. હવે અવસ્થા વિનાનું હોય નહીં, એમાં બીજું દ્રવ્ય પણ પોતાની અવસ્થા વિનાનું હોય નહીં. હા હા, દરેક દ્રવ્ય જયારે પોતાની અવસ્થા થાય છે ત્યારે બીજું દ્રવ્યની અવસ્થાને કરે, એને પ્રણમાવે, તો બે દ્રવ્ય એક થઈ જાય છે. હા હા, આખી વાત છે. આ નિશ્ચય છે ને, નિમિત્ત છે ને એમ કહીને ખાતરી કરે. પણ નિમિત્ત છે એટલે શું? નિમિત્ત થી કરતું નથી, થતું નથી, ત્યારે તો નિમિત્ત કહેવાય છે. દેખનાર જે ચીજ ને દેખે છે, શરીર ને દેખે છે, તો એ દેખનાર ચીજ આત્મા છે. તે દેખનાર જેને દેખે તે રૂપે થતું નથી. દેખનાર જેને દેખે છે તે દર્શન રૂપે થતો નથી. આંગળા તે દર્શન રૂપે થતા નથી, દર્શન તે આંગળા રૂપે થતા નથી. એકબીજાને નિમિત્ત કેવું એ વ્યવહાર છે. રંગ ને રૂગામ ને આ કિરણ તે કિરણ. હા હા, આય તો કે છે કે જગત માં અનંત ચીજ છે કે નહીં, અને અનંત છે તે અનંત વર્તમાન પર્યાય વિનાની છે કે પર્યાય સહિત છે? જયારે અનંત સાથે પર્યાય સહિત છે તો બીજી ચીજ એને કરે શું? હા, આમાં અનંત પરમાણુ છે, દરેક પરમાણુ પરણમે છે, તો એને બીજો પરમાણુ આને પરણમાં રહ્યું ક્યાં?
એ પ્રેરણા વિના પરિણામ એ પરમાણુમાં બીજા પરમાણુમાં જે આ પરમાણુ આ પરમાણુ હે પરમાણુ હા 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 હું શું થાય છે અને આંગળી અડતી નથી આંગળી તે રૂપે થતી નથી અને તે ચીજ આંગળી રૂપે થતી નથી આંગળીના એ નિમિત્ત કહેવાય ને એને આંગળી નિમિત્ત કહેવાય નિમિત્ત કહેવાય નો અર્થ વ્યવહાર કહેવામાં આવે છે વ્યવહાર તે જૂઠો છે હા માનો હશે સવારમાં એ દાતણ કરે છે દાતણ ને હાથ પડતો નથી હાથ દાતણ રૂપે થતો નથી દાતણ હાથ રૂપે થતું નથી એકબીજાને નિમિત્ત કહેવામાં આવે તો વ્યવહાર છે અને તે પણ દાતણ ને હાથ દઈ પર્યાય વિનાના નથી તે સમય પણ પર્યાય વિનાના નથી જેથી એકબીજાની પર્યાય ને મદદ કરે હા 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 છે ભૂખમાં આમ કહેવાય છે ભાઈ કે છે રંગીને પેટમાં દાંત નથી ચાવી ચાવીને ખાવું પેટમાં દાંત નથી જ્યાં ચાવી ચવાશે એટલે બરાબર કામનું હા 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 બધું ચાવવામાં શું છે જે ચીજ ચાવવાની છે એ ચીજ તો પરિણમન વિનાની નથી તો એ પરિણમન વિનાની નથી તો બીજો ચાવનારો અને ચાવે તે રીતે સમજાય બિલકુલ અડતા નથી દાંત ને રોટલી ના કટકા થાય એ રોટલી પોતાના કારણે કટકા પણ થાય દાંત એને નિમિત્ત છે દાંત રોટલી પણ થઈ નથી રોટલી દાંત પણ થઈ નથી દાંત ને રોટલી નિમિત્ત કહેવાય રોટલી ને દાંત નિમિત્ત કહેવાય દાંત ને રોટલી નિમિત્ત કહેવાય હવે એનો પ્રશ્ન શું ખટકા થાય ને તમે નિમિત્ત તમે કહો તો કહેનાથી પણ રોટલી ને એ નિમિત્ત છે ને પણ દાંત ને રોટલી નિમિત્ત છે એનો શું અર્થ કે દાંત ને રોટલી નિમિત્ત છે એનો અર્થ શું છે કે દાંત દાંત ની પર્યાય પણ પરણમે છે રોટલી રોટલી પર્યાય પણ પરણમે છે રોટલી ની પર્યાય ને દાંત નિમિત્ત છે ત્યાં તો લોકોને વેમ પડી જાય કે રોટલી ના કટકા દાંત લઈ થાય પણ દાંત ને રોટલી નિમિત્ત છે દાંત દાંત પણ પરણે છે તેમાં રોટલી નિમિત્ત છે રોટલી રોટલી પણ પરણે છે તેમાં દાંત નિમિત્ત છે દાંત રોટલી પણ પરણતો નથી રોટલી દાંત પણ પરણતી નથી હા 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 આવું સાંભળ્યું નહીં હોય સાંભળી હોય બહાર ના થોડા ખોટા એવી વાત છે બાપા દરેક સમયમાં દરેક પદાર્થ પરિણમન વિનાનો હોય નહીં અને પરિણમન વિનાનો હોય નહીં તો બીજો પણ પદાર્થ જોડે પરિણમન વિનાનો હોય નહીં તો બીજો પણ પરિણમન વિનાનો હોય નહીં તો બીજો પદાર્થ બીજાને પરણમાવે અને એ બીજો આને પરણમાવે એ વાત રહેતી નથી નિમિત્ત નિમિત્ત કહેવાય તો સંબંધ ઓળખાવા એકબીજા કોઈ કોઈને કરે
சரியாக்க முடியாது. இத்தராக நம்ம மாறும் தினம் தேக்ஸர் வியாபகை இல்லையோ மாதா குடும்பத்திற்கு நிச்சயா பிராந்தமா பிராந்தி மரப்படை நாய்ப்போக்கேற்று அனாதிசி அனந்த அனந்த பதார்த்தே சமயனா பரிணாமினா ஹோயின ત્યારે ગમે તે પદાર્થ ને બીજો પદાર્થ એને ભાંગે તોડે એમ કે એ વાત સાચી છે નહીં. કેમ કે કોઈ પણ પદાર્થ પોતાની તે સમયની પરિણમન વિના છે નહીં, તો બીજી ચીજ એને તોડે ભાંગે એમ પણ કેમ બને? હા હા, અને તોડે ભાંગે એ ચીજ બીજાને પણ લાવે એમ કેમ બને? નિમિત્ત મેળવવા જોઈએ એમ કે છે. આપણા બહુ આવે મેળવું, નિમિત્ત મેળવવા જોઈએ. નિમિત્ત મેળવે તો આમ થાય એ મેળવી. હા હા, મને મેળવે પ્રભુ જે ચીજ હોતાથી નિર્ગુણ ટકીને પર્યાયપણે પ્રેરણા વિના કોઈ કાળ એનો નથી, તો પછી તેના કાળના પ્રેરણને બીજો પરણમાવે, બીજાને લઈને પરણમે, અને બીજો આને લઈને પરણમે, એ વાત સાચી કે નથી? કોણ મદદ કરે છે? જેને મદદ કરે એમ કેનાર છે, એ પોતે મદદ જેની કરવા માંગે એની પર્યાય વિના મુખેન્દ્ર. પર્યાય એટલે કાર્ય, કાર્ય એટલે કામ, અને કામ એટલે અવસ્થા. એ કામ મોહિન્દ્ર નકામું નથી, એટલે આનંદ દરેક નકામું નથી, એટલે એના પર્યાય ના કાર્ય વિનાનું નથી. કોઈ પણ સમયે અનંત પદાર્થ પોતાના કામ આમ પર્યાય રૂપી કાર્ય વિના હોતા નથી. જયારે પર્યાય કામ વિના હોતા નથી, તો બીજી પર્યાય બીજી એની કામ કરે એ શું ક્યાં ક્યાં? હા કર્મ થી છે અને આત્મા છે, બે એક સમયે પર્યાય ના પરિણામ વિના ના નથી. જયારે પર્યાય ના પરિણામ વિના નથી, તો આત્માની પર્યાય કર્મ કરી, આત્માની પર્યાય કર્મ કરી વિકાર એ ક્યાં થયા? વિકાર પણ એનો સ્વભાવ નથી કે પછી વિકાર કર્મ વિના વિકાર થાય. બીજો મોટો વાંધો આવ્યો નહી છે. અને આત્માએ રાગવેશ કર્યો, તેથી કર્મ ને કાર્યકર્મોને બંધાવવું પડ્યું એમ નથી. કારણ કે પ્રત્યેક કાળમાં પ્રત્યેક પર્યાય વિનાનું દ્રવ હોતું નથી, અને રાગવેશ કર્યા તારીને આ કર્મરૂપી પર્યાય થવાને લાય પરમાણુ કહું કે થાય, રાગવેશ કર્યા માટે થાય એમ નહીં. હા હા હા, એના પ્રમાણમાં એ પૂરતી એની પર્યાયની યોગ્યતા થી આવે છે, અને આને લઈને નહીં. એ કર્મની તે સમયની પોતાની પર્યાય વિનાનો ખંડ નથી, કર્મનો ખંડ પર્યાય વિનાનો નથી. જેથી પર્યાય
રાજવેશ આવે છે, માટી આવે છે એમ નથી. હા હા આવે તો પ્રશ્ન ક્યાં આવે છે એની વાત કરે છે, નથી એમ ક્યાં છે? એ પ્રશ્ન ક્યાં તો 2000 માં મૂળશંકર પ્રશ્ન કર્યો હતો, જયારે પ્રશ્ન ચાલતો હતો વિરાજ થાય ત્યારે આ પરમાણુ એની પરમી ને આવે ત્યારે એને પ્રશ્ન કર્યો હતો, રાગ ન હોય તો કેમ ન થાય? પણ એ પ્રશ્ન ક્યાં છે? રાગ ન હોય તો રાગ ની પર્યાય નથી, કઈ કર્મ ની પર્યાય પણ ન હોય. આટલી વાત છે બાપુ, બહુ સુંદર વાત જુદી છે. દુનિયાથી ભણેલા પંડિતો વિદ્વાનો ને બધા અનંત ને અનંતપણે પર્યાયપણે પરમેલા તે સમયમાં રાખે તો બીજો દેવ તેને પરમાવે એ વાત રહેતી નથી. હા હું કઈ ગુણ આપે આપે કોનું બોલ અનુભવ ની પર્યાય છે એની પહેરે છે જ્યાં જાય છે ત્યાં જાય છે, એ પહેર આપણું નથી. હા દુનિયા થી જુદી જશે એ આખી વાત જ અનંત ને અનંતપણે સિદ્ધ કરવાને દ્રષ્ટા જ્ઞાતા થઈ જાય. અનંત ને અનંતપણે સિદ્ધ કરીને અનંત ને જાણવા નિર્ભર રૂપે થઈ જાય છે. નથી તેનો કરતા, નથી તેને પ્રણમાવતો, નથી તેનાથી પ્રણમતો, નથી તેનાથી કરતો. નિમિત્ત હોય છે, નિમિત્ત ની પર્યાય નિમિત્ત માં છે અને ઉપાદાન ની પર્યાય ઉપાદાન માં છે. એમાં એકબીજા કરે છે ક્યાં? મોટી કરતા હાલે છે. પંડિતો માં સરભરાટ હવે અહીંયા વિરોધ કરવા નિમિત્ત માનતા નથી. ભાઈ નિમિત્ત માનતા નથી પણ એક ને નિમિત્ત પોતે જે છે નિમિત્ત પણ એક ચીજ છે કે નહીં? ને એ ચીજ પોતે પરિણમન વિજ્ઞાની હોય છે કોઈ કાળે? કોઈ કાળે પરિણમ વિજ્ઞાની હોતી નથી તો એને બીજો કોણ પરણમાવે? એ પોતે પરિણમાવી વિજ્ઞાની નથી તો પોતે પરિણતિ થકી બીજાને પરણમાવે? નિમિત્ત હે પરના માટે અકિંચિત કરશે, વસ્તુ છે પરને માટે અકિંચિત કરશે. આવી વાત સાંભળી એવી કરશું પડે. આ તો મૂળ ચીજ છે, મૂળ ચીજ ને જ્યાં સુધી હજી એનો દ્રવગુણ તો ટેકાળી છે, એનો તો સ્વાદ નથી, એની વર્તમાન પર્યાય નો સ્વાદ છે. હવે એ પર્યાય એને નથી એમ કહો અને પરથી થાય કહો, કઈ તો દ્રવ નો ના થાય. એ દ્રવ્ય ની પર્યાય બીજા દ્રવ્ય કરી અને એ દ્રવ્ય ની પર્યાય નહોતી તો પર્યાય વિના નું દ્રવ કે નાશ થાય છે. બીજા એ કરી ત્યારે બીજા એ આની કરી એટલે આ પર્યાય વિના નું હતું એનો નાશ થાય છે. અને બીજા એ કરી તો બીજો એ પોતાની પર્યાય કરે અને એની કરે એ એમ છે. બે ક્રિયાવાદી
સમયસ્થાન બે ક્રિયાવાળી મિથ્યાદશી છે. પોતાની ક્રિયા કરે હરેશનભાઈ ચેતનજી બે એક એક બે દરે ભેગા થઈને કામ કરે. બે ક્રિયાવાળી મિથ્યાદશી છે. વાત કઈ છે જાડી બહુ સ્થૂળ છે પણ મૂળ વસ્તુ છે. જગતની ચીજો જયારે એને ટકતી કહો તો તેનો નાશ નહીં, જયારે એને પ્રેરણ વાળો કહો તો બીજાથી પ્રણય તેની વાત નથી. કોઈ પણ ચીજ ત્રણેય કાળે નિત્ય અવિનાશી નિત્યાનિત્ય. હવે જો એકલી નિત માનો તો અનિત વિના નિતનો નાશ થાય, એકલી અનિત માનો તો નિત વિના અનિત હોતી નથી, અને એ અનિત્ય પરથી માનો તો એ અનિત વિનાનો રહે છે, એ પણ હોઈ શકતું નથી. કોઈ પણ કાળે કોઈ પણ દ્રશ્ય પર્યાય વિનાનું ત્રણ કાળ ત્રણ લોકમાં હોઈ શકે નહીં. એક સમયની પર્યાય તેની વર્તમાનમાં છે એ પણ એનામાં નથી તો એ દ્રવ્યનો નાશ થઈ જાય. એક દ્રવ્યનો નહીં પણ અનંતા દ્રવ્યનો નાશ થયો. એની શ્રદ્ધામાં અનંતા દ્રવ્યો નથી એમ શ્રદ્ધા થઈ. આ વસ્તુ છે. આ બધું સૂક્ષ્મ એ કેવા માંગે છે એ મફત નથી. અત્યારે નહીં વખત મળતો મફત નથી મળતો. એ કરુણાનો વિકલ્પ લીધો છે. એ વિકલ્પ આને નિમિત્ત થાય. આ તો પર્યાય તેને કાળે થવાની છે. તમે રખો આવો ગમે તેને એક પગ ગમે તારે સેવા કરે. હા તો રાખલો. અમારે ઘરમાં બનતું ને બધું પરદેશ બાકી પિતાજી આવે છોકરાઓ પછી ભોગદા મેં ત્યાં પિતાજી ખુશી થઈ જાય. હા છોકરાઓ પગના પરમાણુની પર્યાય વિનાની પરમાણુ છે કે એના હાથથી ત્યાં અડીને પર્યાય થઈ છે. કોઈ પણ કાળે અનંત દ્રવ્યમાં એક સમયની અનંતી પર્યાય વિનાનું તે દ્રવ્ય નથી. એક પર્યાય નહીં હવે અનંતી કરી. કેમ કે અનંતા ગુણ છે તેથી તેની એક સમયમાં અનંતી પર્યાયનું પરિણામ છે. એમાં એક પરિણામ એક બીજા નિમિત્તે થાય ને એક પરિણામ પોતાથી થાય એ વાત તો મિથ્યા દ્રષ્ટિ ની માનતા છે. સમજાવું કઈ સમજાય છે. મુકુંદભાઈ જ્ઞાન જ્ઞાન નથી વેપાર નો કઈ માલ ન મળે જ્ઞાન કઈ આવી વાતે ક્યાં જ્ઞાન. આ વાત હતી ક્યાં બાપુ મારો બિચારા સેતાળી વર્ષનું ગીત છે. માણસ બહુ સજ્જન એવી સજ્જનતા બહુ
કોઈ ને ઠપકો આપે નહી, કોઈ ને કઈ નહીં. હા હા, એક વાર 71 માં શાસ્ત્ર હું વાંચતો, 4 મહિના અભ્યાસ એકાત્રા, એટલે બપોર જઈ બહુ થાક લાગેલો, એટલે કૂતો રાતમાં પુસ્તક માં તો એટલે બોલ્યા નથી. આપણે એમ ન પાડે, આપણે કૂતા વાત થાય નહીં. એ મચ્છી પાછા સમતો આપે, અમને થોડી વાર સુઈ જાય, હાથ લાગી હોય તો બેમ બે ગઈ છું. સુતા સુતા વાત નો એ અસાદ ના થાય, એ ભાઈ અસાદ નો બેડા ના થાય. હા, આપણને આપણે સુતા વાત નો સાદ હોય નહીં. બહુ સજ્જન રૂડો જે હતો, પણ હવે આ વસ્તુ ન મળી, ત્યાં વસ્તુ હતી જ નહીં ત્યાં. હા હા, કાને પણ પડી નહોતી. અરે અરે, અને એને સાધુ છે, આમાં એને સાધુ હોય તો પછી કોણ હશે અત્યારે લોકોનો સાધુ? આપણે ચોખ્ખી સ્ત્રીઓ નિર્દોષ આહાર પાણી વસ્ત્ર વેચાતા લેવામાં બેઠું નહીં, લેવા જાય તો કપાટમાં પ્રકૃતિ લેવા જાય, ત્યાં નો કટલો કઈક એક જઈ પડી ગયો અને હાથ પડ્યો તો પગ્યા નો એટલે શાંતિ થી પાછા વળી જાય. હા હા, એને આ વાત કાને પડી નહીં. ક્યાં હશે એમ સીધા કેટલી વાર? સજ્જન સજ્જન રૂડો ક્યાં હશે? દેવલોક માં જઈને ત્યાં તપાસી. એવો વિચાર આવી જાય, એની મીઠાસ બહુ. સબકો આપે પણ એવી છે, આપણે આપણે આ ન પાલવે, એટલે મૂળચંદજી સુતા વાત છે એને પાલવે, આપણે ન પાલવે. હા 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 હા, મૂળચંદજી હતા હતા બીજા સાધન, એને એ સુતા વાંચે બે બે. હા, આ પૂરી છે આપણે. હા હા, વાત કે વાત, સંતો એમ આ હીરા વેર્યા છે. હા, અરે હીરા એની કિંમત છે, આ તો અકિંમતી ચીજ છે. એક કોઈ પણ દ્રવ્યની એક સમયની પર્યાય એની કિંમત કોણ રાખવી બાપુ? આ અરે પરમાણુ એક સમયની પર્યાય એની કિંમત શું? હા હા હા, એ કહ્યું એ ગુરુજળને જીવ દેખે છે એમ કેવું એ નિમિત્ત છે, છતાં દેખનારપણે પ્રણમતો નથી અને દેખનારને પ્રણમાવતો નથી, ત્યારે પછી એકબીજાએ શું કર્યું અને તો પછી એકબીજા પર્યાયથી ખાલી હતા એમ કેમ માનવું? હા હા હા, ભાષા ધીમે ધીમે સમજાય છે. હા હા, તત્વોને સમજાવી જિંદગી હારી જાય છે. કરુણા અભિમાનમાં માન દેવા છે, અભિમાન દેવા છે. કોની પણ કઈ પર્યા જેવી બાપુ? હા હા, પૈસા ભેગા કરવા છે, પછી દાન માં આપવા છે. હા હા, કોણ ભેગા કરે? પર્યાય વિના છે
તે તું એને લાય, એ પર્યાય વિનાના છે કે તે તું બીજાને દે. શાંતિભાઈ આવી વાત છે. પરમ સત્ય લોકના અનાથ તીર્થંકર ભગવાન એના પડ્યા વિરસ ભગવાન મરી ગયા ત્યાં એમના કથનો રહી ગયા એમના પેલા નિરસ વાણી વિરસ ભૂલાયેલા. હા હા, નામું લખનારો એમ ભાન એ મને આવડે છે. બહુ નામો લખતા બાપુ, એ અક્ષર ના પરમાણુ, એ અનંતી પરમાણુ ની પર્યાય છે. એમાં દરેક પરમાણુ જુદો પરમે છે. એ અક્ષર રૂપે પરિણમો છે, માટે બીજા પરમાણુ ને એ રૂપે પરિણમો કર્યું. અક્ષર રૂપે એમ નથી. હા હા, અનંત પરમાણુ બનેલો એક અક્ષર કહો. એક એક પરમાણુ પોતાની વર્તમાન પર્યાય વિનાનો ખાલી નથી. એ ખંડમાં પીડો પણ પોતાની સ્વતંત્રતા ચૂકતો નથી. ખંડને લઈને એ અંદર પણ મર્યો છે એમ નથી. હા હા, ખંડમાં રહ્યો માટે વધારે ગુણપણે પર્યાયપણે પરિણમો એમ નથી. હા એ પરમાણુ એમાં રહ્યો છે, એ પોતે પર ને પરમાવ્યા વિના, પર થી પરિણમ્યા વિના, અને તે સમયની પર્યાયના ચાવથી પરમતો. હા હા, ખંડમાં રહેલો પરમાણુ પણ આ રીતે કામ કરે. હા હા, એવી વાત છે. આવું ઉપદેશ થઈ જશે. નયા પાડવીની સામે પડી હું દસ ઉતરી એનું કે ઝેર લઈને કરી. એમાં દાવ્યા બાબા અભિમાન છે. બાપા એ તો મિથ્યાતના પુષ્ક છે. હું આ કરું છું, મેં આ કર્યું, આ અક્ષર હું ભૂલ્યો ને, આ મારી સામાજ થઈ નહીં. મારી એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરી, અનંત પરમાણુ ની કરી, અનંત મિથ્યા છે. હા હા, આ તો અધિકાર આવે ત્યારે ચાલે ને, અને દાખલા પણ ત્યારે અપાય ને. નો અધિકાર આવતો ત્યાં સુધી ક્યાં છે કે ત્યાં આવજે આવે ક્યાં છે. દેખનાર પરને દેખે છે, પરની પર્યાયને કરે છે એ તો છે નહીં, અને પરને લઈને પરમે જાય એ તો છે નહીં. પણ દેખનાર દેખનારને દેખે પ્રભુ, એવા ભેદનું શું કામ તારે. હા ગજબ સંતો એ નિગમ્બર મુનિઓ એ ભગવાન ને હેઠે ઉતાર્યા, કેવળી ની વાણી ઉતારી સામે. માન જરી મૂકી દઈને, સંપ્રદાય નો મોહ પણ મૂકી દઈને, જોવે તો ખબર પડે તો શું કે મને તે આત્મામાં અંદર બેસી જાય. એ વાણીને લઈને બેસી જાય નહીં. હા,
એ બેસવાના પર્યાય નો કાળ હોય ત્યારે બેસી જાય. એ ક્યાં પ્રેરણા વિના નો દ્રવ છે, જેથી શાસ્ત્ર ના પરમાણુ કાને પીડ્યા પછી એને શ્રદ્ધા થાય. હરી જાય બાપા બાપા. કોની હરે વાત કરવા, હરે અક્ષર માં સાધુ ગયા બિચારા. મારી નજર સાંભળવા જામ આમ કેમ આમ કેમ તે સમય ની તે પરમાણુ ની તે પર્યાય એમ જ થાય. મને કેવું દરેક કરું, પર્યાય વિનાનું કેવું દરેક છે જગતમાં, કે કાળે અને કે ક્ષેત્રે અને કે સંયોગે, પર્યાય વિનાનું શું દ્રવ છે કે જે એની પર્યાય નિમિત્તે થાય અને પર્યાય વિનાનું રહે. કાર્ય વિનાનું રહે નહીં અને કાર્ય બીજાથી થાય નહીં. બીજાનું કાર્ય કરે નહીં અને બીજાથી કાર્ય થાય નહીં. બીજાનું કાર્ય કરે નહીં ને બીજાથી કાર્ય થાય નહીં. મિત્ર નિગમ્બર સંત સિવાય લાવતા વિચાર નથી બાપા. બીજાને દુઃખ લાગે અમારો પણ ખોટો કરશે, હું તને દુઃખ થાય એમ નહીં, તને સુખ થાય એમ હોય. અરે કોઈ પ્રાણી ને દુઃખ થાય એમ હોય નહીં. બધા પ્રાણીઓ સતને સમજીને શાંતિને પામું. બધા આત્માઓ ભગવાન થાવ. એટલે ઠેકાણ તમ ચાર ઠેકાણે કહ્યું, પાંચ સો ઠેકાણ. નિરવસંદરમાં નાની ગાથામાં આડત્રી ગાથામાં ત્રણ બોર્ડમાં મન વતન ને કયા વળી કરીને દરેક જેવું કરે જેવું આવું ભાવના કરો. મોટું લખાણ વિતરા વિતરા વિતરા. વિતરાગ માર્ગ માહિતી વિતરાગતા ધરે છે. વિશેષ કે